સુરત શહેરના વરાછા ઘનશ્યામ નગર સોસાયટીમાં આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા ઈસમો તેના સાગરીતો સાથે મશીનના ડિવાઇસ અને કાર્ડ સાથે સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ચોરી કરી હતી, જે બાબતે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ મળતા ગણતરીના સમયમાં પોલીસે આરોપીને પકડી પાડીને ધરપકડ કરી. સુરતમાં વરાછા ઘનશ્યામ નગર સોસાયટીમાં પ્રકાશભાઈ સભાડિયા એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે. તે જ્યાં કામ કરતો ઈસમ આશીષ રાઠોડ પોતે તેના મિત્ર રાહુલ તથા આશીફ ઉર્ફે ભૂરો તથા શંકર પાત્રા સાથે મળીને અગાઉથી જ નક્કી કરેલી આશીષ ઉર્ફે ભૂરો નોકરી કરતા હોય ત્યાં ખાતાની ચાવી હોવાથી રાત્રિના રાહુલ તથા આશીફ ઉર્ફે ભૂરો એમ્બ્રોઇડરી મશીનમાંથી ડિવાઇસ કાર્ડ તથા ડિવાઇસ સિક્વન્સની ચોરી કરતા હતા. ડિવાઇસ સિક્વન્સની ચોરી કરવાની છે અને માલ શંકર પાત્રાને વેચાણ કરીને સરખે ભાગે રૂપિયા વેચણી કરી લેવાનું નક્કી કર્યું હતું. જે રીતે પ્લાન બનાવ્યો હતો તેવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં એમ્બ્રોઇડરી મશીનના 45 ડિવાઇસ અને સાથે ડિવાઇસના 45નો કાર્ડ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરીને નાસી છૂટ્યા હતા, જે બાબતે વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેમાં એક રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. જે રિક્ષા મળી આવતા આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેમાં પોલીસે આરોપી ગોપાલ બાવિશ્કર નામના ઈસમને પકડી પાડ્યો હતો અને ચોરીનો મુદ્દામાલ જ્યાં છુપાવેલો હતો ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો. જો કે અન્ય આરોપીઓ ભાગી છૂટતા તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતથી વિનય પાટીલનો રિપોર્ટ. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગરમાં એમ્બ્રોઇડરી ખાતામાં ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. આ ગુનાના કામે માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર, એડિશનલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી જ્હોન 1 સર નાઓએ માર્ગદર્શન અને સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નશીલ હતી અને બાતમી આધારે આ ગુનાના કામે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ ચોરીમાં એમ્બ્રોઇડરી ખાતામાંથી જે ડિવાઇસ મશીન હતા 45